सदानन्दाम्बोधिः स्मितरुचिरपूर्णेन्दुवदना प्रफुल्लाम्बोजन्माच्छदसदृश शोभाक्षियुगल कृपापारावार श्रितसकलजीवातिसुखदो महाश्रेयो मूर्तिर्जयति स हि नारायणमुनि वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः ॐ श्रीहरिकृष्णाय नमो नमः ॐ श्रीपूर्णपुरुषोत्तमाय नमो नमः। बोलो श्री स्वामीनारायण भगवाननी, श्री हरिकृष्ण महाराजनी, श्री घनश्याम महाराजनी जय। बधाई भक्तों ने यथी जय स्वामीनारायण। सद्गुरु निष्कुळानंद स्वामी सार सिद्धि ग्रंथनी अंदर कड़वू त्रीस एमा छेल्ले सार सिद्धिनी अंदर एवी कथा लखे छे के ज्ञानी तो ये ज छे के जेने भगवाननी मूर्ति ने हृदय में राखी छे। आगळ स्वामी मूर्ति राखवावाळा भगवानना संत अने भक्त ए केवा होय, एनी वृत्ति केवी होय एना विषेनी वात लखे छे। कड़वू एकत्रीस सार मा सार हरिनी मूर्ति जी तेमा जेने राखी मन चित्त वृत्ति जी हरि विना बीजे राखे नहीं रति जी ते खरा संत कहिए महामती जी महामती ते संत खरा मुके नहीं महाराजनी मूर्ति अखंड राखे उरवि से जानी कमानी मोटी अति। निष्कुळानंद स्वामी लखे छे सार मा सार जेटलू आध्यात्मिक जगतनु सार हशे एनुय सार सारनुय सार दूधमांथी माखन निकळे ए सार निकळ्यो અને માખણમાંથી ઘી નીકળ્યું એ સારનું સાર છે। એમ જેટલું આધ્યાત્મિક જગતની અંદર જેટલું શાસ્ત્રોનું સાર કાઢવામાં આવે એ સારનોય જો કોઈ સાર હોય તો ભગવાનની મૂર્તિ છે। એટલે જ શ્રીજી મહારાજ હંમેશા પોતાની રુચિ પ્રમાણે કોઈ પણ વાત કરે ને મહારાજ ત્યારે સૌથી પહેલાં સારનો સાર કાઢીને વાત આપી દે। વચનામૃતની શરૂઆત કરી ત્યાં જ 1876ની માગસર સુધી ચોથને દિવસ મુક્તાનંદ સ્વામી મૂર્તિને ધારીને કીર્તનો ગાતા હતા બિહાગ રાગના। શ્રીજી મહારાજને એમ થયું કે આવી રીતે મૂર્તિનું ચિંતવન કરીને મારા સાધુ કીર્તન ગાય છે, આ તો અનેકને પ્રેરણાદાયી પ્રસંગ છે। મહારાજ પોતે ગયા, સ્વામીએ ધાબળી પાથરી દીધી, મહારાજ એની ઉપર બિરાજ્યા, સાધુની જાયગાને વિશે મધરાતે સંતોને હરિભક્તોને જગાડ્યા,
મારે વાત કરવી છે, બધા એને ભેગા કરો. અડધી રાત્રે શ્રીજી મહારાજે સૌથી પહેલી વાત કરી, કઠણમાં કઠણ સાધન ક્યું છે? ભગવાનના સ્વરૂપમાં મનની વૃત્તિ અખંડ રાખવી. મહારાજ કે એથી બીજી કોઈ ઊંચી પ્રાપ્તિ નથી, બીજી કોઈ પ્રાપ્તિ નથી. એટલું થયું એટલે બધું થયું. જે કંઈ કરવાનું છે એ આખરે ભગવાનની સ્મૃતિ રાખીને, ભગવાનની મૂર્તિ, એ મૂર્તિ જે મહારાજની છે એની સ્મૃતિ રાખવા માટે, મહારાજની મૂર્તિને હૃદયમાં રાખવા માટે, ચિત્તની વૃત્તિ મહારાજમાં લગાડવા માટે આપણો આ બધોય દાખલો છે. એટલે સારમાં સાર છે, જેને રાખી મન ચિત્ત વૃત્તિજી, હરિ વિના બીજે રાખે નહીં રતિજી, તે ખરા સંત કહીએ મહામતીજી, મહાબુદ્ધિશાળી. આપણે કોઈને કહીએ ને, કોઈ આમ બરાબર આમ બહુ ચતુર હોય, એક દિવસની અંદર લાખો રૂપિયા કમાતો હોય, તો જગત શું કહે એને? આ બહુ બુદ્ધિવાળો છે, જબરો બુદ્ધિવાળો છે. એક રૂપિયો રોકાણ કરે ને તો એક દિવસમાં લાખ રૂપિયા કમાય, એવો બુદ્ધિવાળો છે. પણ શ્રીજી મહારાજે પ્રથમના 50માં કુશાગ્ર બુદ્ધિવાળો સત્સંગમાં એને કીધો કે રાતને દી પોતાના કલ્યાણને અર્થે જતન કરે. એમ મહામતી તે સંત ખરા. અહીં સ્વામી કહે છે એવા સંત છે એ મહાબુદ્ધિશાળી છે કે જે ભગવાન વિના બીજે ક્યાંય પોતાના મનને રાખતા નથી, એ મહાબુદ્ધિશાળી છે. એવો ઉપદેશ દઈને સ્વામી આપણને એવું સમજાવવા માગે છે કે મુમુક્ષુએ હાલતા ચાલતા ખાતા પીતા નાતા ધોતા તમામ ક્રિયાઓમાં ભગવાનને સંભાળવાની ટેવ પાડવી જોઈએ. પછી સ્વામી લખે છે મહામતી તે સંત ખરા, મૂકે નહીં મહારાજની મૂર્તિ અખંડ રાખે ઉર્વિશે, જાની કમાણી મોટી હતી. આ તો મારી બહુ મોટી કમાણી છે, મૂર્તિ છે એ મારી બહુ મોટી કમાણી છે. મૂર્તિની અંદર રમવું એ જ મારી રમત છે, મૂર્તિને રાખીને હાલવું એ જ મારી મૂડી છે. આવું જેને સમજાઈ જાય એવા ભગવાનના સંતને, એવા ભગવાનના ભક્ત મૂર્તિને મૂકી ન શકે. શ્રીજી મહારાજે પ્રથમના 44માં વચનાવતમાં બ્રહ્માનંદ સ્વામીએ જ્યારે પ્રશ્ન પૂછ્યો કે મહારાજ જગતમાં વૃત્તિ તો સહેજે રહે છે અને ભગવાનમાં રાખવી તો કઠણ પડે છે, બળબડતા ડામનું વચનામૃત. જગતમાં રાખવી કઠણ પડે, જગતમાં સહેજે રહે છે ને ભગવાનમાં રાખવી કઠણ પડે છે, આનું શું કારણ? શ્રીજી મહારાજે જે બ્રહ્માનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો ને એની અંદર જે શ્રીજી મહારાજે જવાબ આપ્યો છે સ્વામીને, વાત ઉપાડીને શ્રીજી મહારાજ કે સ્વામી ભગવાનના ભગતને તો જગતમાં વૃત્તિ રાખવી કઠણ પડે, ભગવાનમાં તો સહેજે રહે. જેને જગતમાં વૃત્તિ રહે અને ભગવાનમાં રહે, ભગવાનનો ભગત જ નહીં. વાતને છેદ ઉડાડી દીધો. ભગવાનના ભગતને તો એ ફિકર રહે કે મારે જગતમાં રાખવી હશે, હું કેવી રીતે આ વૃત્તિને રાખીશ, આવી ફિકર રહે. કારણ કે એને પોતાના માનસની અંદર, પોતાની બુદ્ધિની અંદર ફિટ કરી દીધેલું છે. પંચાળાનું પહેલું વચનાવૃત બુદ્ધિવાળાનું, મહારાજ કે કોળી કરતાં રૂપિયામાં વધારે માલ છે અને રૂપિયા કરતાં સોનામોરમાં વધુ માલ છે, એમ મહારાજ કે એને તો પરિમાણ કરી રાખ્યું છે કે ભગવાનનું સુખ તે આવું છે, માયામાં આટલું દુઃખ છે, ભગવાનના ધામનું સુખ તે આવું છે, આ જગત તે આવું છે. આવા એને પરિમાણ પાક્કા કરી રાખેલા છે. હવારે પરિમાણ કર્યું હોય ને સાંજે ફરી જાય, એ કાંઈ ભગવાનમાં વૃત્તિ ના રાખી શકે. પણ જેનું સ્થિર પરિમાણ હોય, આજે કોઈ દિવસ એવી કોઈને મતી થાય કે એક 10 રૂપિયાની ઇન્ડિયાની રૂપીઝની નોટ હોય અને 10 ડોલરની નોટ હોય, એક જ વાર વ્યક્તિને કહેવું પડે કે 1 ડોલરના 65 રૂપિયા મળે છે, બીજી વખત કોઈ દી ઉપદેશ દેવો પડતો નથી. તમે 10 રૂપિયાને 10 ડોલર ધરો એટલે શું લેશે એ હાથમાંથી? 10 ડોલર જ લેશે. એની વારે વારે એને પરિમાણ થઈ ગયું પાક્કું, હવે કોઈ રીતે ફરવાનું નહીં. જો તમે 10 ડોલરની સાથે 10 પાઉન્ડ મૂકી દીધા તો પાઉન્ડ ઉપાડશે, કારણ કે એને ખબર છે કે આ 10 10 આંકડો તો બધે 10 જ છે, પણ આ ગવર્મેન્ટ બદલાય છે ને એમ ચક્કર બદલાઈ જાય છે. પરિમાણ છે એની પાસે, પાક્કું પરિમાણ છે. આપણી પાસે વ્યવહારોનું પાક્કું પરિમાણ છે. એવી રીતે ભગવાનની મૂર્તિનું સુખ, ભગવાનના ધામનું સુખ,
આ સત્સંગ છે, સત્સંગની દિવ્યતાનું સુખ, આ સત્સંગમાં સત્પુરુષો છે એના મન કર્મ વચનને સમાગમનું સુખ, આ બધાનું પરિમાણ કરી રાખેલું હોય તો ક્યારેય પણ કોઈ દેશકાળની અવરાય કરીને કે ક્યારેય કોઈ પણ પ્રકારનો સંઘ, મહારાજે જે અંતેના 13માં કીધું ધાર્યું હોય ત્યાં રહેવાય અથવા ન રહેવાય, આપણે ક્યારેક સત્સંગના સમુદાય છે ત્યાંથી કંઈક જુદું રહેવાનું થઈ ગયું એવું પણ થાય પરિસ્થિતિ, તો પણ મહારાજ કે ક્યારેય એને ભગવાનમાંથી રતિવા હેત ઘટે નહીં, કારણ કે એની બુદ્ધિમાં પરિમાણ છે. અને મહારાજે આવી રીતના બુદ્ધિવાળાને જ બુદ્ધિવાળો પંચાળાના પહેલામાં કીધો છે ને શ્રીજી મહારાજ કે અમે બુદ્ધિવાળા છીએ ને તો અમને બુદ્ધિવાળા પર હેત છે, પણ બુદ્ધિવાળો કયો જેને કમાની મહારાજની મૂર્તિ લાગે, કે મૂર્તિને ભૂલીને મારે શું કરવું, મૂર્તિને ભૂલીને જે કાંઈ થાય છે સ્વામી વાતોમાં કે એ તો ખળ ખાય છે, મૂર્તિને ભૂલીને કહેતા એટલું અનુસંધાન, બીજું કાંઈ યાદ ના રહે, આપણે મુમુક્ષુ છે, આપણી પ્રાથમિક દશા હોય. ભગવાન લીંબુ જેમ તીરમાં લીંબુ ખોસી રાખે, સ્વરૂપાનંદ સ્વામી જેવાની સ્થિતિ હોય, તીરમાં લીંબુ ખોસી રાખે એમ જ્યાં જોવે ત્યાં મૂર્તિ દેખાય, એ મુક્તાનંદ સ્વામીની સ્થિતિ હોય કે જ્યાં જોઈએ ત્યાં રામજી બીજું ન ભાસે રહે, આજે ગુરુજી જેવા મોટા પુરુષોની સ્થિતિ હોય કે અખંડ હરિકૃષ્ણ મહારાજ તીરમાં લીંબુ ખોસી રાખે એમ રહે, પણ આપણે પ્રાથમિક દશામાં એટલી સ્મૃતિ તો ચોક્કસ રાખવી કે હું જે કંઈ ક્રિયા કરું છું એ મહારાજ અને મોટાની રૂચિમાં રહીને કરું છું ને, મારું બોલવું ચાલવું બેસવું ઊઠવું ખાવું પીવું હસવું જોવું નાહવું બધું જ એક એક ક્રિયામાં પૂછવું, આ મહારાજને ગમે, આ મોટાને ગમે, આ મહારાજને ગમે મોટાને ગમે, એમ ભગવાનની આજ્ઞામાં રહીને જે કરે, મોટાની આજ્ઞામાં રહીને જે જે ક્રિયા થાય, ભગવાન અને મોટાના અનુસંધાને જે જે ક્રિયા થાય, એ બધી જ ક્રિયા એ મૂર્તિમાં જ છે. કારણ એ એક દિવસ જે તીરમાં લીંબુ છે એ જે સ્થિતિ છે એ ક્રિયા કરી આપે, કારણ કે દરેક ક્રિયામાં એને અનુસંધાન શું રહ્યું કે મહારાજને ગમશે, આવું જમીશ મહારાજને ગમશે, આમ કરીશ આ મહારાજને મોટા પુરુષને ગમશે, આવું બોલીશ મહારાજને મોટાને ગમશે, આ એને અનુસંધાન થયું, એ અનુસંધાન એને પેલું તીરમાં લીંબુની તૈયારી થવા લાગી, અને એક દિવસ મહારાજને મોટા એવા રાજી થઈ જાય કે આને વાતે વાતે આવું છે, વાતે 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 આ મુમુક્ષુ આમ વર્તે છે, મહારાજને થાય કે હવે આની ભેગા અખંડ રહેવા લાગુ, અને તે દિવસ તીરમાં લીંબુ જેવું થઈ જાય. પણ એ કમાણી જો માની રાખેલી હોય, નજર પહોંચી હોય કે આ સત્સંગમાં આવવાનું ફળ તો આ જ છે, આ સત્સંગમાં રહીને કરવાનું તો આ જ છે, એકવાર મૂર્તિ મળી ગઈ, એકવાર મૂર્તિમાં ચિત્ત ખેંચાઈ ગયું, એકવાર મૂર્તિમાં ચોંટી ગયા, પછી ફરીવાર ગુરુજી ઘણી વખત કહે છે કે એકવાર મૂર્તિ એક જ વાર મહેનત છે ને, એકવાર મહેનત થઈ ગઈ અને એકવાર ચિત્ત ચોંટી ગયું પછી જગતની કોઈ પણ પ્રકારની ઉપાધિ એમાંથી વૃત્તિને તોડી ન શકે. આ મોટાનો અનુભવ છે, અને મોટા મોટા બધા જ જેટલા સત્પુરુષો થયા આજે છે બધાની કલમમાં એક જ વાત આવે છે, ભગવાન હંભારો, ભગવાન હંભારો, ભગવાન હંભારો, આ એક જ વાત આવે છે, ભગવાનનું ભજન કરો અને ભગવાનને હંભારો, બે જ કામ કરવાનું છે. અને મહારાજે પણ વચનામૃતની અંદર એક જ વાત કીધી ને, વરતાલનું 16મું વચનામૃત મહારાજના બેઠા શબ્દો છે, મહારાજ કે અમારે તો નેત્ર મીચીને ભગવાનની મૂર્તિનું ચિંતન કરીએ તેમાં જેવું સુખ છે એવું 14 લોકના રાજ્યને વિશે પણ નથી. શ્રીજી મહારાજના શબ્દો કેવા કેફવાળા છે. મહારાજ કે મોટા માણસને સમાધિ કરાવીએ ને મોટા માણસ અરે અમારે બને જ નહીં, એ રાજ સંપત્તિને સુખને બધું આપે ને, મહારાજ કે અમારે તો એ શા માટે જોઈએ. અને પછી મહારાજ બોલ્યા, અમારે તો નેત્ર મીચીને ભગવાનની મૂર્તિનું ચિંતન કરીએ તેમાં જેવું સુખ છે એવું 14 લોકના રાજ્યને વિશે પણ નથી. આ શ્રીજી મહારાજનો કેફ, આ શ્રીજી મહારાજનો કેફ છે. એ કેફ શ્રીજી મહારાજે જે બતાવ્યો છે એ આપણને એવો કેફ ચડે, આપણને એવો કેફ ચડે કે આ મૂર્તિને મૂકીને બીજું કાંઈ, મૂર્તિ મૂકી સુખ ઈચ્છે સુખકારીજી, તેને વાત ઘણી બગડી છે સુખકારીજી. હરિસ્મૃતિમાં આવે છે ને કે મૂર્તિ મૂકીને કોઈ સુખને ઈચ્છે સ્વામી કે એને વાત બગડી ગઈ છે, કોઈ દિવસ એ સુખ મળવાનું નથી. મૂર્તિને જો રાખશે તો મૂર્તિ તો ચિંતામણી તુલ્ય છે, જે જે ચિંતવશે એ થશે, એ જે ચિંતવે થશે, બહુ મોટી મૂડી છે.
પ્રેમાનંદ સ્વામીએ પણ પોતાના પદમાં ગાયું, ઓ રાયા ઓ શ્યામ સ્નેહી સુંદર વર જોવાલા, જતન કરીને જીવન મારા ઉર માહી પ્રોવાલા, સર્વે ચિહ્ન સંભારી ધારું અંત સમાની મોડીવાલા. પ્રેમાનંદ સ્વામીના શબ્દો છે. સર્વે ચિહ્ન સંભારી ધારું અંત સમાની મોડીવાલા. બધાય ચિહ્નને સંભારીને સ્વામી આખા તિલ ચિહ્નોની આ ધ્યાન ચિંતામણી લખી આખી પ્રેમાનંદ સ્વામી. ઓરાઓ જે આપણે એક પદ ગાઈએ છીએ ચેષ્ટા દરમિયાન, એ પદો જે છે આખા, એ આખા પદોની અંદર શ્રીજી મહારાજના આખા તિલ ચિહ્નોનું વર્ણન છે. સ્વામીએ એટલું લખ્યું બીજા જ પદની અંદર કે આ બધું સંભારીને હું એવું માનું છું મારી અંત સમાની મૂડી એ આ છે, મારી પ્રોપર્ટી એ મૂર્તિ છે. અમુક લેવલ સુધી સેવા ભજન એ બધું તો હોય જ, પરંતુ અમુક સમજણ આપણે કથા વાર્તાને સાંભળીએ, આટલા શાસ્ત્રોને વાંચીએ, મોટા સત્પુરુષોનો રાજીપો કંઈક કમાઈએ, પછીનું સ્ટેપ છે ભગવાનની મૂર્તિમાં જોડાવું. ઓલું બધું જ કરવાનું છે, પણ એ કરતા કરતા ભગવાનની મૂર્તિમાં જોડાવું એ મુખ્ય કાર્ય છે. એ કાર્ય કરવા માટે જ આપણે આ સત્સંગમાં આવેલા છે. એને ભૂલીને નહીં, એને સાથે રાખીને બધું જ કરવાનું છે, એને સાથે રાખીને કરવાનું. તો અહીં આગળ કહે છે, અખંડ રાખે ઉર વિશે જાની કમાની મોટી હતી, બહુ મોટી કમાની જાની. ચરણ જુએ તો ચરણ જોઈ રહે, ચિહ્ન જુએ તો જોઈ રહે ચિહ્ન, નખ જુએ તો નખ જોઈ રહે રહે ગર્ક મહાજળે જેમ મીન. કેવા હોય એ સાધુ, કેવા હોય એ ભગવાનના મુક્ત. ચરણ જોવે ને તો ચરણને જોઈ જ રહે, ચરણની અંદર એક ઉર્ધ્વરેખામાં વૃત્તિને પરોવે ને તો ઉર્ધ્વરેખામાં રમ્યા જ કરે, રમ્યા જ કરે. એક મહારાજનું મત્સ્યનું ચિહ્ન જોવે ને ચરણમાં તે મત્સ્યના ચિહ્નમાં રમ્યા જ કરે. કેવું રમે? ચરણ જોવે તો ચરણને જોઈ રહે, કોઈ ચિહ્નને જોવે તો ચિહ્નને જોઈ રહે, અને નખને જોવે ને તો નખને જ જોઈ રહે બસ. કારણ કે ભગવાનની મૂર્તિના સુખ તો અગાધનું અગાધ છે. ભગવાનના એક રોમના કરોડમાં ભાગની અંદર પણ જીવની વૃત્તિ જો લાગે તો યુગો યુગાંતર સુધી એ સુખની સીમા કેટલી છે એનું માપ ન કાઢી શકે એવું ભગવાનની મૂર્તિનું સુખ છે, સુખ છે. એક વાર એમાં ચોંટી ગયો ને, એક રોમના કરોડમાં ભાગના સુખનો જ ભોગતા થયો હોય યુગો યુગાંતર સુધી, એ રોમને માપવા માટે પણ જીવ સમર્થ ના થાય. અને પાછું આશ્ચર્ય એવું છે કે એક રોમના કરોડમાં ભાગનું સુખ કોટીના કોટી યુગો સુધી નવીનનું નવીન લાગે, કોઈ દી જૂનું ના થાય. હવે એક રોમના કરોડમાં ભાગનું સુખ જો નવીનનું નવીન હોય તો આખી મૂર્તિનું સુખ કેવું હોય, કેવું હોય? એ સુખની અનુભૂતિ માટે આપણો જન્મ છે. મહારાજે કહ્યું મધ્યનું 48મું વચનામૃત, મહારાજ કે ધન દોલત દીકરા સંપત્તિ આદિ તો જન્મો જન્મથી આ જીવને મળ્યું છે, પણ એક ભગવાન વાસુદેવનું મહાત્મ્ય સહિત ચિંતવન અને બ્રહ્મવેતા સાધુનો સંગ આ બે દુર્લભ છે, બાકી બધું સુલભ છે. એક વાસુદેવ ભગવાનનું, કહેતા ભગવાનનું મહાત્મ જ્ઞાને સહિત ચિંતવન અને બ્રહ્મવેતા સાધુનો સંગ આ બે દુર્લભ, બાકી બધું જ સુલભ. કોઈ વસ્તુ દુર્લભ નથી, આ બે દુર્લભ છે. અને આ બે દુર્લભ આપણને આ જન્મે મોટા પુરુષોએ અને મહારાજે દીધી છે. પોતાનું આવું સરસ પીવડા ઘનશ્યામ મહારાજ કેવું સુંદર સ્વરૂપ દીધું, અને મોટા બ્રહ્મવેતા પુરુષનો સંગ દીધો, જે દુર્લભમાં દુર્લભ છે, બે આપણને આ જન્મે મહારાજે દઈ દીધું. હવે તો જેટલી કસર રહે એ આપણું આળસ, આપણું પ્રમાદ એના કારણે રહે. શ્રીજી મહારાજે જે પ્રથમના 20માં કીધું ને, હરિભગતને તો જેટલી કસર રહે છે
એટલી આળસ અને પ્રમાદે કરીને રહે છે. નહીં તો જે છેલ્લામ છેલ્લું સારામ સારું સાર નોય સાર જે કહેવાય એ મૂર્તિ, અને મૂર્તિમાં જોડાવા માટે મૂર્તિમાં જોડાયેલા છે એવા બ્રહ્મવેત્તા પુરુષનો સંગ, આ બે સારમાં સાર છે આ સત્સંગનો. શાસ્ત્રોનો સાર કાઢીએ, સત્સંગનો સાર કાઢીએ, અત્યાર સુધીના જેટલા થયા જેટલા મોક્ષને પામ્યા એના વચનોનો સાર કાઢીએ, તો એક મૂર્તિ અને બ્રહ્મવેતા પુરુષનો સંગ બે જ નીકળે. આ બે બે મહારાજે જેને દઈ દીધું હોય, કોઈને મૂર્તિ મળી ગઈ છે, અલૌકિક અચરજકારી મૂર્તિ મળી ગઈ, પણ બ્રહ્મવેતા સાધુ ના મળે તો મૂર્તિમાં જોડાશે કેમ? પણ બ્રહ્મવેતા પુરુષ મળ્યા હોય તે પુરુષ મૂર્તિ આપી દે, અને બ્રહ્મવેતા પુરુષના સંગથી જીવ નિર્મળ પણ થાય, જે ભગવાનના પ્રતિબિંબને ઝીલી શકે. સૂર્ય તો આકાશનો એકનો એક જ છે, પરંતુ કાચની તારતમ્યતા બદલાય તો સૂર્યની તાકાત જુદી દેખાવા લાગે. એક કાચ બીજાની આંખોને આંધળી કરવામાં કામ કરે છે. સૂર્યનો ઉપયોગ એ શું કરે છે, બીજાના મોઢા ઉપર પાડે ને એરિયા, તો એ પાડે પ્રકાશ, ઓલાને આંધળો કરી દે. અને એક બિલોરી કાચ જેવો કાચ હોય, કોઈ ભૂખ્યો હોય, કોઈ ભૂખ્યો હોય નીચે ચોખા મૂકી દે પાણીની અંદર તો બાફી દે. આ સૂર્ય કુકર શું છે? સૂર્ય એકનો એક છે, પણ સાદો કાચ મૂકો તો એ કામ ન થાય. તાકાત તો ભાત બફાઈ ગયો સૂર્યની જ છે, સૂર્યની જ તાકાત છે. એમ પરમાત્મા છે એને ઝીલવા માટે પાત્ર પણ એવું થવું પડે. પાત્ર કરે કોણ? બ્રહ્મવેતા સાધુનો સંગ. મન કર્મ વચને સંગ કરે એટલે એવો થાય. ચરણ જોવે ને તો ચરણને જોઈ જ રહે, ચિહ્ન જોવે ને તો ચિહ્નને જોઈ જ રહે. આ આપણને શીખવાડે છે. સવારમાં ઉઠીએ ત્યારથી સાંજે સૂતા સુધીમાં થોડો થોડો અભ્યાસ, થોડો થોડો અભ્યાસ ભગવાનના ભક્તોએ આપણે કર્યા કરવો જોઈએ. મુમુક્ષુએ આ કર્યા કરવો જોઈએ. બસ મારે મહારાજની ઉર્ધ્વરેખાની સ્મૃતિ રાખીને, મારે બે કલાક મહારાજની ઉર્ધ્વરેખાની સ્મૃતિ રાખીને વર્તવું છે. બસ મહારાજની મૂર્તિ સંભાળીને ઉર્ધ્વરેખાને જોઈ રાખવી છે. મહારાજના ડાબા કાંડનું છે ને તિલ, એની બાજુ જોયા જ કરવું છે. બસ મોટા સંતોએ કેવું લખ્યું, મોટા સંતોએ તો ત્યાં પ્રેમાનંદ સ્વામીની કલમે તો એવું લખાણું, તિલ ચિહ્નોની મૂર્તિનું વર્ણન જ્યારે સ્વામીએ લખ્યું ત્યારે કેવું લખ્યું છે. સ્વામી કે એક તિલને હું જોઉં છું, એને અંતરની અંદર બસ ઉતારીને એની અંદર રાખી મૂકું છું, મારું ચિત્ત એમાં પ્રોવી દઉં છું. વામ શ્રવણ તિલ મનોહર નેનન સે લખીએ, વામ શ્રવણ તિલ મનોહર નેનન સે લખીએ, આવત હરી ચંદન ખોર કીએ. બ્રહ્માનંદ સ્વામીનું છે કીર્તન. વામ શ્રવણ તિલ મનોહર, ડાબા કાનનું જે તિલ છે એને સાનાથી લખીએ છે, નેનન સે લખીએ આવત હરી. કેવા કીર્તનોના પદ લખ્યા. આજે કોઈને વાંચીને સમજવા માટેનો પ્રયત્ન કરવાનો ટાઈમ નથી. મોટાનો દાખલો કેવો, મોટાના દાખલા કેવા, એને કેવા એ મૂર્તિના પદ, એને પોતાના સુખને અર્થે લખ્યા હશે. પરંતુ વધારે તો આપણા આપણને મૂર્તિના સુખના ભોગતા કરવા માટે લખેલા છે. પણ એને વાંચીએ, સમજીએ, વિચારીએ, એમની સ્થિતિ શું છે એનું થોડું અનુમાન કરીએ તો ત્યાં સુધી પહોંચાય. સંપૂર્ણ ભલે ના પહોંચાય, પણ થોડો થોડો આમ છાંટા આવવા લાગે કે આવું કંઈક હશે. આખા ના પલળી જાય તો કાંઈ નહીં, પણ બે છાંટા પડે પવિત્ર તો થવાય. પણ એનો વિચાર કરે. એક ડાબા કાનનું તિલ છે સ્વામી, કે મારી કલમ મારી આંખો છે, એનાથી લખું છું. અને એનાથી લખે, અને એનાથી લખીને સ્વામી કે એનાથી હું લખી રાખું છું. ક્યાં લખી રાખું છું? હૃદયમાં. હૃદય કાગળ છે, આંખ કલમ છે, અને તિલ છે એ તિલ અક્ષર છે. ડાબા કાનનું તિલ એ અક્ષર છે, આંખ એ કલમ છે, અને હૃદય કાગળ છે. એ તિલના અક્ષર, અક્ષરરૂપી તિલ મહારાજના ડાબા કાનનું એ હૃદય ઉપર લખું છું. કઈ કલમથી? નેનન સે લખીએ, આંખથી.
મુક્તાનંદ સ્વામી જો, નયન સર તીખે હે નાથ તિહારે, એમાં કહે છે, એમાં મુક્તાનંદ સ્વામી કહે છે, દેખન મે તો કમલ હુસે કોમલ. પ્રભુ તમારી આંખો કેવી છે? જોવામાં તો કમળથી કોમળ છે, કમળની પાંખડી કરતાં કોમળ છે, એટલી બધી સુંદર, એટલી મુલાયમ છે પ્રભુ. પણ મહારાજ, દેખન મે તો કમલ હુસે કોમલ, ભેદત અંતર ભારે, ભેદત અંતર ભારે, નયન સર તીખે હે નાથ તિહારે. પ્રભુ જોવામાં તો કમળથી કોમળ છે, પણ અંતરને ભેદી નાખે એવા તમારા નેનના બાણ છે. આ બધો અનુભવ મોટા મોટા પુરુષોનો આપણે જોઈએ તો આ અનુભવ આપણને એવું કહેવા માગે છે કે હે મુમુક્ષુઓ, તમે પણ આ સત્સંગમાં આવ્યા છો, તમને આજે મોટાનો યોગ છે ત્યારે આ સત્સંગમાં આ મૂડીને મેળવી લેજો, આ મૂડીને મેળવી લેજો. અને મળે ક્યારે? એ તરફની ભૂખ જાગે તો, ભૂખ જાગે તો મળે, ભૂખ ન જાગે તો ન મળે. એની ભૂખ લગાડવી પડે વિચારીને. નખ જુએ તો નખ જોઈ રહે, નખ જુએ તો નખ જોઈ રહે, રહે ગર્ક મહા જડે જેમ મીન. ચરણ જોયે તો ચરણ જોઈ રહે અને નખ જોયે તો નખ જોઈ રહે. કેવી રીતે? તો જેવી રીતે મહાજળની અંદર માછલી સદાય રમતી રહે ને એમ કરે. ગુણાદિતાનંદ સ્વામી અખંડ વાતો કર્યા કરતા, તે ગઢપુરની અંદર ગયા, તે ગઢપુરની અંદર સ્વામી કાંઈ વાત કરતા હશે કોઈ પ્રસંગોપાત, ને એમાં બે સંતો, એક પાર્ષદ એક સાધુ, એ બેને ધ્યાનનું બધું અંગ જાજુ, એટલે આંખ બંધ કરીને ધ્યાન કરે. તે સ્વામી વાતો તો કરે પાછા, કે આ વાતો કરવી ને વાતો સાંભળવી કાંઈ કઠણ નથી, પણ બે બે ઘડી વૃત્તિ રૂંધીને ભગવાનમાં રાખવી એ કઠણ છે. આવી સ્વામીની વાતોમાં વાત છે જ. એટલે સ્વામી આવી બધી વાતો, જે મૂર્તિની વાત આવે ને, ત્યારે ઓલા બેને સંકલ્પ એમ થાય કે આ સ્વામી આંખોથી વાતો કર્યા કરે છે, તે બધી ધ્યાન ક્યારે કરતા હશે? વાતો ધ્યાનની કરે છે, પણ આંખોથી તો વાતો કરતા હોય, ધ્યાન ક્યારે કરતા હશે? અને આવું થાય. વર્ષો પહેલા મને કાનમાં એક જણે એવો શબ્દ આપેલો કે ગુરુજી અખંડ કથા કરે, ધ્યાન ક્યારે કરતા હશે? આપણને ના ખબર પડે, મોટાની સ્થિતિ ના ખ્યાલ આવે. સ્વામીને જ્યારે આવો પ્રશ્ન જાહેરમાં પૂછ્યો ને, ત્યારે મોટા સાધુ તો કેફવાળા હોય, જણાવવું હોય તો ક્યારેક જણાવી દે, નહીં તો તમને એમ કે આપણે શું કાંઈ નથી એમ કરીને આલ્યા કરે. પણ બતાવવું હોય ને તેથી બતાવી દે, કાંડું જાલીને નાખું. મુક્તાનંદ સ્વામી કે મહારાજ, ફૂટેલી તુંબડી રિપેર કરતા ના આવડે, પણ કાંડું જાલીને જો નાખું ને તો જીવ અષ્ટાવરણ પાર અક્ષરધામમાં જઈને પડે. એ ક્યારેક મોજમાં આવે ત્યારે કામ કરે ને ત્યારે સ્થિતિ બતાવી દે. સ્વામી બોલ્યા પેલા કે સ્વામી, આજે વાતો કર્યા કરતા હશે, એમ ના કીધું તમને પૂછીએ છે, એમ આ વાતો કર્યા કરતા હશે, મૂર્તિનું ધ્યાન ક્યારે કરતા હશે? સ્વામી કે, માછલું જોયું છે? માછલું? હા કે, માછલું જોયું છે ને સ્વામી. માછલું રમે ક્યાં, જન્મે ક્યાં? પાણીમાં. બરાબર. મોટું ક્યાં થાય? જળમાં. એમ? જમેન રમેન ભમે ક્યાં? જળમાં. ઓહો, માછલું બધું જળમાં કરે? હા, બધું જ જળમાં કરે. હા, બધું જ જળમાં કરે. સ્વામી કે, બસ ત્યારે જેમ માછલું જળમાં કરે ને, એમ અમે છે ને મૂર્તિની અંદર અખંડ, પેલું માછલું જેમ મહાસાગરમાં ઊંચે નીચે જાય, એમ અમે મૂર્તિની અંદર અખંડ ઊંચે નીચે જઈએ છે. આ તો મહારાજની આજ્ઞા એ બીજી વૃત્તિ એ કરીને વાતો કરીએ છીએ, બાકી અખંડ એમાં જ રહીએ છીએ. તમે જો દેહ ભૂલો ને તો મને મૂર્તિ ભૂલાય. સ્વામી કે, તમે તમારો દેહ ભૂલો ને તો મને મારી મૂર્તિ ભૂલાય. જો તો ખરા, કેફ કેવો, કેવો કેફ! મુક્તાનંદ સ્વામીનો કેવો કેફ, કે આ હૃદયમાં કોઈ પુરુષોત્તમ નારાયણ સિવાય બીજું કોઈ ધ્યાન ધરાય ને તો મને કટાર લઈને કાપી નાખો. નિષ્કુળાનંદ સ્વામીનો 102 પ્રકરણ ભક્ત ચિંતામણીનો કેવો કેફ છે સ્વામીનો, જબરો કેફ. સ્વામીએ લખ્યું, જીભે સહજાનંદ સહજાનંદ થાશે, હૃદયે બીજું રૂપ નહીં ધરાય. આ હૃદયમાં સહજાનંદ સ્વામી સિવાય બીજું કંઈ રહે નહીં. કેવા કેફ!
કૃપાનંદ સ્વામીનો કેવો કેબ, ઊની ઊની કોસ ગળામાં ગાલે જો મૂર્તિ ભૂલાઈ જાય ને સ્વપ્નનો ઉપવાસ આવે તો મૂર્તિ ભૂલાય જ નહીં, કેવો કેબ. સ્વરૂપાનંદ સ્વામીનો કેવો કેબ, પર્વતભાઈનો કેવો કેબ. એક હરિજન પર્વતભાઈ અચરજકારી છે, સદા રહેતા મૂર્તિમાંય અચરજકારી છે. કેવું લખાયું એમ, એક ગ્રહસ્થ આશ્રમના હરિભગત, દીકરાઓ પરણાવ્યા છે પર્વતભાઈ, એને દીકરાઓ પરણાવ્યા છે, ગ્રહસ્થ આશ્રમમાં રહ્યા, પણ એની માટે જ્યારે વૈરાગ્યમૂર્તિ નિષ્કુળાનંદ સ્વામી લખે અને એની કલમે એવું લખાય, એક હરિજન પર્વતભાઈ અચરજકારી છે, સદા રહેતા મૂર્તિમાં અચરજ. એની ડિગ્રી કઈ, કોઈ ડિગ્રી લાગી એને કે આટલા બધા શાસ્ત્રોના વેદતા, વેદતા, વેદના જાણકાર, ઉપનિષદોના જાણકાર, પુરાણોના જાણકાર, મોટા કથાકાર, કાંઈ મોટા દાનેશ્વરી. એક જ ડિગ્રી, સદા રહેતા મૂર્તિ માય અચરજકારી છે. બહુ મોટી ડિગ્રી છે, બહુ મોટી ડિગ્રી છે. એ જ્યારે થઈ જાય ત્યાર પછી કોઈ અપેક્ષા ન રહે. એક મૂર્તિ જ એવી છે જે જીવને અનઅપેક્ષિત બનાવે, બાકી બધું જ એવું છે જે અપેક્ષાવાદી બનાવે. એક મૂર્તિ જ એવી છે કે એ પૂર્ણ છે, પૂર્ણ વિરામ, પછી અલ્પવિરામ આવતો જ નથી, બાકી બધે અલ્પવિરામ છે. પણ એક મૂર્તિ એવી છે જ્યાં પૂર્ણ વિરામ છે, એ પૂર્ણ વિરામ, એ પૂર્ણ થઈ ગયો ત્યાં. એને પછી મૂર્તિને જેમ શ્રીજી મહારાજને કોઈ અપેક્ષા નથી. એક અનઅપેક્ષિત મહારાજ છે અને મહારાજને ધારી રહેલા મોટા પુરુષો અનઅપેક્ષિત છે. બાકી બધી જ દુનિયા ઠેક ઉપરથી માંડી નીચે સુધી કંઈ ને કંઈ અપેક્ષા લઈને બેઠેલી છે. જ્યારે મૂર્તિ આવે છે ત્યારે મૂર્તિ સિવાયની કોઈ અપેક્ષા નથી, અને મૂર્તિમાં રહેલો એ પણ અનઅપેક્ષિત એટલે સદા સુખી થઈ જાય. આ દુનિયામાં દુઃખી જેટલા છે ને એ અપેક્ષાથી દુઃખી છે, અને અનઅપેક્ષિત સદા સુખી. અને અનઅપેક્ષિત એક મહારાજ છે અને મહારાજને રાખી રહેલા મોટા પુરુષો છે, અને એમાં જે રે એ પણ એવો થઈ જાય, એ પણ એવો થઈ જાય. ફણા ઘૂંટી પેની ને પેખી, લેખે જંગા જોઈ તે સંત સુખ, જાનો ઓરો ને જોઈ રહે જોતા કટી મટી જાય દુખ. કેવા છે, ફણાને જોઈ રે, ઘૂંટીને જોઈ રે, પેનીને જોઈ રે, જંગાને જોઈ રે, એ સંત તો એમાં એવા સુખી હોય સ્વામી, કે જાનુને જોઈ રે, ઉરુને જોઈ રે, અને કટી ભગવાનની કેળ જોવે ને, સિંહ કંદર્પના કમાન સરખી ભ્રકુટી છે, સિંહ જે છે એ હરિની કટી જેવી, મહારાજની કટી છે, કેળ છે એકદમ પાતળી. આપણા ઘનશ્યામ મહારાજને જુઓ તમે, આમ નીચેથી સાથળ એકદમ સરખા, કટી કેવી, પછી ઉદર પાછું ઉપર પહોળું, આપણો એકેય રંગ હરખો ના હોય, ઉપરથી માપવામાં આવે તો બધી બાજુ જુદું પડે. અને મહારાજની તો એવી સુંદર કેળ છે કે અહીંયા આગળ એમ લખે છે કે મહારાજની કટીને જે જોઈ રહે મટી જાય દુઃખ, એને દુઃખ મટી જાય, એવું તો ભગવાનની કટીનું સુખ છે. ઉદર નાભીને ઉદર નાભીને નિરખે, પેટ છાતી જુએ પ્રેમે કરી, કંઠ તિલક કપોળ જોઈ રાખે હરિમૂર્તિ ભાવે ભરી. મહારાજના ઉદરને જોવે, મહારાજના ઉદરમાં જોવે ત્યારે મહારાજની નાભીને જોવે. ઊંડી નાભી રે રૂપાળી, બ્રહ્મા બેસે ત્યાં આસન વાળી. એ નાભીને જોવે, નાભીની આજુબાજુમાં તિલ છે એને જોવે, જોઈ રે. ઉદરને નિરખે પીપળના પાન સરખું મહારાજનું ઉદર એને જોવે, છાતીને જોવે, કંઠને જોવે, કંઠ કંબુ સમાન શંખ જેવો કંઠ એને જોવે. તિલકને જોઈ રે, કપોળ એટલે કે ગાલને જોઈ રે. રાખે હરિમૂર્તિ ભાવે ભરી, ભગવાનના કુંડળનું પ્રતિબિંબ ભગવાનના ગાલમાં પડતું હોય એને જોવે, ભગવાનના ગાલની અંદર રહેલું તિલ છે જમની તરફ એને જોવે, એમ ભગવાનને નિરખ્યા કરે. શીશે કેસ સુંદર વેસ, નખ શિખર ઉપની હાડી રહે,
શ્રવણનયન નાસિકા જોઈ ભ્રકુટી ભાલને ભાળી રહે. આંખને જોઈ રે, શ્રવણને જોઈ રે, નાસિકાને જોઈ રે, ભ્રકુટીને જોઈ રે, વિશાળ ભાલને જોઈ રે. ભાલની અંદર બે ઊભી રેખાઓ અને ત્રણ આડી રેખાઓ. તિલ ચિહ્નોનું જે વર્ણન છે એની અંદર પ્રેમાનંદ સ્વામીના કીર્તનોમાં જે આપણે રેગ્યુલર તિલ ચિહ્નોનો પાઠ કરતા હોઈએ એના કરતાં પણ સ્વામીના અમુક અમુક કીર્તનોમાં વિશેષ તિલ ચિહ્નો છે. કારણ કે સ્વામીએ એવું લખ્યું ઓરાઓ શ્યામ સ્નેહી પદની અંદર કે આ જે મેં લખ્યા છે 63 તિલ અને 52 ચિહ્ન, એ જે લખ્યું છે એના સિવાય હજુ તો બીજા ઘણાય શ્રીજી મહારાજની મૂર્તિમાં છે. એ પાછું જ્યારે જ્યારે મોટા સંતોન જ્યારે દેખાનું કે જ્યારે એ સ્મૃતિમાં આવ્યું કે જ્યારે મહારાજની ઈચ્છા થઈ ત્યાર પાછું લખ્યું. તો તિલ ચિહ્નોનો પાઠ કરીએ તો એમાં આવે મહારાજને બે ઊભી રેખાઓ ભાલની અંદર તિલક આકારે, અને પ્રેમાનંદના કીર્તનમાં આવે વિશેષ ત્રણ આડી રેખાઓ. ચરણની અંદર પણ બે શ્યામ ચિહ્ન જે સહજ વર્ણનની અંદર નથી આવતા પણ મોટા સંતો એનું વર્ણન લખ્યું, એવા ઘણા બધા તિલ ચિહ્નો શ્રીજી મહારાજની મૂર્તિમાં છે. આવી એ સંતોને કેટલું સુખ હશે કે આવું એક એક વસ્તુ બારીકાઈથી લખવું, એ કેટલું સુખના ભોગતા. એક એક રોમની અંદર ઘરી ગયા હોય ત્યારે જ કહી શકે ને લખી શકે, નહીં તો લખાય કેમ, લખાય કેમ. કોઈ વ્યક્તિનું ના થાય, આ પરબ્રહ્મ હોય અને એવા મુક્ત હોય એમાં એને બરાબર નિરખેલા, એમાં બરાબર ચોટેલા. મૂર્તિમાં ઘરી જવું, મૂર્તિમાં ચોટી જવું એનો અર્થ શું છે? એનો અર્થ એ છે મહારાજે કહ્યું કે અતિશય જેમ કામી છે એનું ચિત્ત કામે કરીને સ્ત્રીમાં પરોવાઈ જાય એટલું આખું ચિત્ત એ સ્ત્રી રૂપ થઈ જાય. લોભીનું ચિત્ત આખું ધન રૂપ થઈ જાય એમ આપણું ચિત્ત મહારાજ રૂપ થઈ જાય. મહારાજ રૂપ એ જ ભગવાનમાં જોડાયો. જેટલું ચિત્ત મહારાજમાં લાગ્યું એટલું એ ભગવાનમાં જોડાનો, જેટલું મહારાજની મૂર્તિમાં લાગ્યું એટલું ચિત્ત મહારાજમાં જોડાનું. જેટલા મહારાજની સ્મૃતિ રહી, જેટલું મહારાજના અનુસંધાને જે જે ક્રિયાઓ થઈ એટલું એ મહારાજમાં જોડાનો. જોડાનો છે એનું સીધું જ આ જ પ્રતિબિંબ છે. અને જોડાવા માટે ગુણાદિતાનંદ સ્વામીએ પહેલામાં પહેલું કીધું, જેટલો સાધુમાં જીવ બંધાનો છે એટલો જ સત્સંગ છે, અને ધીરે ધીરે ભગવાનમાં જોડાવાશે એમ કીધું સ્વામીએ. પ્રથમ તો સાધુમાં જોડાવું, પછી એવા સાધુ છે એની ભેગા ભગવાન હોય તે ભગવાન એમાં રહીને દર્શન દે, વાતો કરે, અને ધીરે ધીરે એ સાધુ થકી ભગવાનમાં જોડાય. એમ અખંડ એક વરતી મૂર્તિને મુકતી નથી. મહામતી સંત કેવા હોય, અંત્યના નવમામાં શ્રીજી મહારાજે કહ્યું અમારા મોટા મોટા સંત કેવી રીતે વર્તે છે ને અમારે તમને કહેવું છે. અને પછી મહારાજે કીધું અમારા મોટા સંતો છે ને એ તો તમને એમ થતું હોય કે આ જગતની ક્રિયાએ કરે છે ને મૂર્તિ મહારાજ વળી આ કેમ બને, આપણે બનતું ના હોય. એટલે જીવ તો પોતાના લેવલથી જ મોટાને જોતો હોય. મોટા મોટો પ્રોબ્લેમ એ છે કે દરેક જીવ પોતાની કેપેસિટી અને પોતાના લેવલથી મોટાને જોતો હોય. અરે મહારાજ મોટા મોટા જે મુક્તો છે એની સ્થિતિનો ખ્યાલ કેમ આવે? વરતાલનું 11મું કે મોટા સરખી સ્થિતિ ના થાય ત્યાં સુધી મોટા ઓળખાય નહીં, મહિમા જાણ્યા વિના સ્થિતિ થતી નથી ને સ્થિતિ જાણ્યા વિના મહિમા થતો નથી. દીનાનાથ ભટ્ટ જેવા બુદ્ધિશાળી ગૂંચવાઈ ગયા એવો અઘરો પ્રશ્ન છે વરતાલના 11માંનો. એ વરતાલના 11માંનો છેલ્લો પ્રશ્ન એ વાંચીને સમજવા જેવો છે કે ક્યારે મોટાની સ્થિતિ જણાય. એમાં મહારાજે એક જ વાત કરી, દ્રઢ પ્રીતિ થઈ જાય ત્યારે એનો અનુગ્રહ થાય ને ત્યારે જણાય, બાકી ન જણાય. અને પછી પોતાને જ મોટાની મોટા થકી પોતાને જ એવું જગત ગૌણ થઈ જાય એને તરત અનુભવ થાય કે ઓહો મેં મોટાને જાણ્યા એવો તો મોટાએ મને કરી દીધો, તો એ તો કેવા હશે. જેમ મહારાજે સારંગપુરના 17માં કીધું ને, જેમ જેમ દ્રષ્ટિ સૂક્ષ્મ થતી જાય એમ એમ એને ભગવાનનું પરપણું જણાતું જાય. એવી જ રીતે મુમુક્ષુને પ્રાથમિક દશામાં મોટામાં જેવો જેવો ભાવ થતો જાય એટલું એને મોટાનું સ્વરૂપ પરનું પર જણાતું જાય. મોટા પરના પર જણાતા જાય એમ એવા મોટા છે એનાથી પણ પર મહારાજ છે. એટલે મોટા એને પર કરતાં કરતાં એક દિવસ મહારાજમાં જોડી દે કે ભાઈ પર તત્વ તો આ છે, આવું થાય છે, આ જ પ્રક્રિયા છે. 50 કોટી યોજન પૃથ્વીમાં આ પ્રક્રિયા સિવાયનું બીજું કંઈ થયું હોય ગુણાદિતાને કે અમે જોયું જ નથી.
50 કોટી કલ્પ થયા જોઈએ છે. સાધુ સિવાય કોઈ આવો જોડાયો હોય એવો એકેય દીઠો નથી. પ્રક્રિયા આ જ છે. આ પ્રક્રિયાથી જે હાલે છે એને સુખ આવે છે. અંગો અંગ અવલોક્યા વિના એક વૃત્તિ ભગવાનની મૂર્તિમાં રાખે છે. અંત્યના 9માં મહારાજે કહ્યું, પ્રેમેયુક્ત વૃત્તિ મૂર્તિમાં રાખે છે અને વિચારેયુક્ત વૃત્તિથી જગતની ક્રિયા કરે છે અને પોતાના અંતરમાં જ્યાં ભગવાન બિરાજે છે એ સિંહાસન સુધી કામ ક્રોધ લોભાદિક કોઈ ચોર ચકારને પેસવા દેતા નથી અને જાનપણારૂપ દરવાજા પર ઊભા છે. ખબરદાર થઈને આ મોટા સંતોની સ્થિતિ મહારાજ કે અમે કીધી. એટલે જગતની ક્રિયાય કરે છે. મહારાજે બે દ્રષ્ટાંત દીધા. ઘોડામાં ઘોડો ચલાવવાળો પેંગળામાંય પગ રાખે છે અને હામે ખાડો ટેકરો બધું જોવે છે. પાનિયારી છે એ કૂવેથી પાણી ભરે છે તો કૂવાનું પાણી ભરવાનું છે એમાંય વૃત્તિ રાખે છે અને પગ પડી ન જાય કૂવામાં એનું પણ અનુસંધાન રાખે છે. એવી રીતે અમારા મોટા સાધુ એક વૃત્તિ અખંડ પ્રેમયુક્ત ભગવાનમાં રાખે છે અને વિચારયુક્ત વૃત્તિથી ક્રિયા કરે છે. કેવી સ્થિતિ, કેવી સ્થિતિની કેળવણી આપણે કરવા માટેના વિચારોમાં રહેવું એ મહારાજે આપણને આવે. જે આની પાછળ પડ્યો હોય, જેને આ ભૂખ જાગી હોય, જેને આ કેવી રીતે હું વહેલામ વહેલો આ બે વૃત્તિએ કરીને મહારાજને જે મહારાજની ઈચ્છા છે એવું પણ કરું અને મહારાજના મૂર્તિની સુખ પણ લઉં આમ બેયમાં લાગેલો હોય, એને તમે 1000 પ્રકારની વાત કરો ને 1000 પ્રકારનો પ્રશ્ન મૂકો તો એ તો એક જ વાત કરે, મારે તો મારું કામ કરવું છે. કયું કામ? આ કામ કરવું છે. એક મહારાજની ઈચ્છા, મહારાજનો જે દાખલો હોય, મહારાજે જે સોંપેલું હોય, મોટાએ સોંપેલું એ કરવું છે અને હારે આ કાર્ય પણ કરતા જવું છે. આવી રીતનો જે મંડ્યો હોય એને શું કોઈ આ સત્સંગ, અને એની માટે ભગવાન મળી ગયા, મૂર્તિ મળી ગઈ, બ્રહ્મવેતા સાધુ મળી ગયા, શાસ્ત્રો મળી ગયા, પૂરું થઈ ગયું. પૂરતી થાળી આપણને એક થાળી જમવા મળી જાય પછી આપણને ચિંતા હોય એમ આપણી થાળી ભગવાને ફૂલ ભરી દીધી છે. ખાતે જ રાખો, ખર્ચ્યું ન ખૂટે એવું કરી દીધું છે. એટલું સુખ આપ્યું છે. હામાંય દુઃખી રહે એ તો પોતાના મનના દુઃખ છે. અંગો અંગ અવલોક્યા વિના અનુ અજાનો પણ છે નહીં. સાંગો પાંગ સર્વે સુંદર હરિહૈયામાં ગયા રહી. સરિતાઓ જેમ સાગરમાં જાય છે એમ ભગવાનની મૂર્તિને સન્મુખ ચાલતા ક્યારેય થાકતા નથી. અંગો અંગને એને અવલોક્યા વિનાનું એક અંગ પણ અજાણ્યું નથી. કહેતા મૂર્તિનો એક ભાગ પણ આવા સાધુ માટે અજાણ્યો નથી. મૂર્તિના રોમ રોમના કરોડમાં ભાગની અંદર પણ આ મોટા મુખ તો છે ને બધા આમ ઘરી ગયેલા છે. એક પણ જગ્યા બાકી નથી. એટલે કે ટૂંકમાં મહારાજની મૂર્તિના એવા સુખના ભોગતા થયા છે ને ભગવાનની અંદર એવા આસક્ત થઈ ગયા છે, મહારાજ રૂપ થઈ ગયા. તેજ જ્ઞાની તેજ ધ્યાની જેને અખંડ રહે છે એમ ઉર, જે જનને પ્રભુની મૂર્તિ રહેતી નથી અંતરથી દૂર. જ્ઞાની પણ એ જ છે, ધ્યાની પણ એ જ છે કે જેના અખંડ જેના હૃદયમાં ભગવાનની મૂર્તિ રહે છે. બસ નિજાત્માનમ બ્રહ્મરૂપમ દેહત્રય વિલક્ષણમ, આપણો આત્મા 3 દેહથી નોખો છે એની અંદર બ્રહ્મરૂપની ભાવના કરીને ભગવાનની મૂર્તિને સંભાળવી, ભગવાનને સર્વોપરી જાણીને આ સર્વશ્રેષ્ઠ આચરજકારી મૂર્તિ મળી છે ને હૃદયમાં સંભાળવી, બ્રહ્મવેતા પુરુષોનો મન કર્મ વચને સંગ કરવો અને સત્સંગમાં દાસના દાસ થઈને રહેવું, મૂર્તિ બધી એની પાસે આવી જાય. આટલો દાખલો કરે, સત્સંગમાં દાસનો દાસ થઈને રહે, મોટા પુરુષોનો મન કર્મ વચને સંગ કરે, પોતાના આત્માને બ્રહ્મરૂપ માનીને મૂર્તિને સૌથી શ્રેષ્ઠ સર્વોપરી અચરજ કાર્ય આ સ્વરૂપ મને મળ્યું છે એમ રખીને ધારે, એને મૂર્તિની અંદર જતા ક્યાંય વાર જ નથી. સહેજે સહેજે જાય. એથી ઉપરાંત અન્ય બીજા જ્ઞાની તે કેને ગનીએ, નિષ્કુળાનંદ એ ખરા જ્ઞાની, બીજા ભવે ભળ્યા જ્ઞાની ભણીએ. બાકી બધા તો જગતમાં રખડવાવાળા જ્ઞાની છે, જેને પુસ્તકિયું જ્ઞાન છે, જેને શબ્દનું જ્ઞાન છે, જેની પાસે શબ્દાર્થ છે પણ લક્ષ્યાર્થ નથી, વાચ્યાર્થ છે પણ લક્ષ્યાર્થ નથી, મૂર્તિ જેને વિંધાઈ નથી, મૂર્તિની જેને ખેવના નથી, મૂર્તિમાં જે ચોંટ્યો નથી, મૂર્તિમાં ચોંટવાનો પ્રયત્ન નથી, એ બધા વાચ્યાર્થ છે. જ્ઞાન ગમે એટલું આપણે વધીએ, જ્ઞાન ગમે એટલું વાંચીએ, જ્ઞાનને ગમે એટલું સાંભળીએ, જ્ઞાન નથી અને નોલેજ કહેવાય. જ્ઞાન એ સ્થિર છે, સ્થિર
નોલેજ સ્થિર નથી, નોલેજ બદલાયા કરે, પણ જ્ઞાન છે ને એ સ્થિર એકદમ. પેલું જેમ પવને રહિત દીપકની જ્યોત કેવી હોય, પવને રહિત દીપકની જ્યોત આમ સહેજ જે હલે નહીં ને, એ જ્ઞાન કહેવાય. બાકી નોલેજ કહેવાય. નોલેજવાળા જાજા હોય, જ્ઞાનવાળા બહુ. જ્ઞાન એને કહેવાય કે જેનું નોલેજ છે અને એ નોલેજને પોતાને નોલેજની અનુભૂતિ છે, એનું નામ જ્ઞાન છે. બાકી નોલેજ છે. નોલેજ તો બહુ હોય, નોલેજ બહુ હોય, પણ નોલેજને શું કરવાનું? જ્ઞાન છે એ થોડુંક જ હોય. ખોટું ના કરવું એ નોલેજ બધાને હોય, પણ ખોટું ના કરવાનું જ્ઞાન બધાને ના હોય. એ જે ના જ કરી શકતો હોય ને, ખોટું ના બોલવું એનું નોલેજ બધાને હોય, સાંભળ્યું હોય એટલે, પણ ખોટું ના જ બોલતો હોય એ જ્ઞાન સિદ્ધ થવું એ બહુ અઘરું છે. એટલે તો કીધું કે શાસ્ત્રોના હજારો શબ્દ હોય, એક જ શબ્દ કોઈ સિદ્ધ કરી લે તો કલ્યાણ થઈ જાય. કરોડો શબ્દ તો એટલે મૂક્યા છે કે આટલા નાખીએ તો કોઈક એક ફીટ થઈ જાય, એટલે મૂક્યા શાસ્ત્રમાં. કલ્યાણ માટે તો એક જ વાત કાફી થઈ જાય શાસ્ત્રની. મહારાજે કહ્યું ને કે જેટલું સમજાય એટલું ચોખ્ખું સમજાય, સમજણ ચોખ્ખી થાય એ સાચું, અને સમજણ ચોખ્ખી સ્થિર થયા વિના ન થાય, સ્થિર થાય એ જ જ્ઞાન છે. અહીં સ્વામી કહે છે કે ભગવાનની મૂર્તિના જ્ઞાન વિના કોને જ્ઞાની કહેવો. આવી સ્વામી અહીં સુંદર કડવું 31 એમાં વાત કરી છે. આપણે મહારાજના સ્વરૂપની અંદર મોટા પુરુષના મન કર્મચ અને સંગથી પોતાના આત્માને બ્રહ્મરૂપ માનીને, મૂર્તિને ધારીને, દાસના દાસ થઈને જોડાશું, એમ એમ મૂર્તિ આપણને મહારાજ આપણાથી નજીક આવતા જશે. મહારાજ સ્વયં નક્કી કરે નજીક જવું છે, એવી સ્વામી આમાં સુંદર વાત કરી છે. ઘનશ્યામ મહારાજની જે. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે શ્રી ઘનશ્યામ મહારાજની.